નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના તેની અંદર આપણે સ્વાધ્યાય પાઠ્યક્રમની અંદર ગુણોત્તર આધારિત અને ટકાવારી આધારિત દાખલા આપણે શીખી ગયા હતા. આજે આપણે ચાર વસ્તુ શીખવાની છે. ટકાવારીમાં વધારો ઘટાડો જે તમે સાતમા ધોરણની અંદર શીખી ગયા છો, ત્યારબાદ વળતર, ત્યારબાદ નફો ખોટ આધારિત એ પણ થોડું ઘણું તમે સાતમા ધોરણની અંદર શીખી ગયા છો, અને ત્યારબાદ જીએસટી. જીએસટી એટલે કે ગુડ્સ, જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. મિત્રો, જીએસટી પહેલા જે ટેક્સ હતા તે નાબૂદ કરી ભારત સરકારે 2017માં જીએસટી લાવ્યા છે. આ જીએસટી કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત ઉપર જે જીએસટી લાગતું હોય તે એ જે વેચાણકાર હોય સીધો સરકારને જમા કરાવે, બરોબર? તમે જોયું હશે બિલમાં, ગમે આપણે કઈ બી વસ્તુ લઈએ તેમાં 18% જીએસટી, 20% જીએસટી, તો એ જે વસ્તુની મૂળ કિંમત હોય એના 18% કાઢી અને એ સીધો એ સરકારને જમા કરાવવાનો, બરોબર? તો પેલા આપણે અમુક આના જે સૂત્રો છે એ સૂત્રો લખી લઈએ, ત્યારબાદ આપણે સ્વાધ્યાયની અંદર જશું. તો પેલા આપણે સૂત્રો લખી લઈએ. સ્વાધ્યાય 8.2 ના જે સૂત્રો છે તેમાં પહેલું સૂત્ર આપણે લખશું ટકાવારીમાં વધારો કે ઘટાડો. આ બે નું સૂત્ર હું એકમાં જ બનાવી નાખું છું, બરોબર? સાતમા માં પણ આપણે આવી ગયું છે. તો આનું સૂત્ર પહેલા તમારે વધારો કે ઘટાડો હોય એ રૂપિયામાં શોધવાનો, ગમે એ વસ્તુ હોય ભાઈ પેલા રૂપિયામાં શોધવાનો, પછી એના ઉપરથી ટકામાં મેળવવા, બરોબર છે? તો ટકાવારીમાં વધારો ઘટાડો પહેલા આપણે જોઈશું. વધારો કે ઘટાડો રૂપિયામાં છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100. તાત્પર્ય બની ગયું સૂત્ર, રાઈટ? પછી આ કોઈ બી હોય એવું નહીં કે રૂપિયા પૈસામાં જ વધતું થાય. આપણે મૂળ રાશિ ગુણ્યા 100, બરોબર? પછી બીજું સૂત્ર આપણે લખશું વળતર આધારિત. તો વળતર બરાબર વળતર રૂપિયામાં, બરોબર, છાપેલી કિંમત માઇનસ વેચાણ કિંમત. પછી વળતર ટકામાં, વળતર ટકામાં બરાબર વળતર રૂપિયામાં છેદમાં છાપેલી કિંમત ગુણ્યા 100, રાઈટ? પછી ત્રીજું સૂત્ર આપણે જોશું ભાઈ, નફો રૂપિયામાં, નફો રૂપિયામાં બરાબર શું થાય? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, અને મૂળ કિંમતની જગ્યાએ પડતર કિંમત પણ હોઈ શકે, ઓકે? પછી નફો ટકામાં, નફો ટકા બરાબર નફો રૂપિયા છેદમાં મૂળ કિંમત ગુણ્યા 100, રાઈટ? ત્યારબાદ ખોટ, ખોટ રૂપિયા બરાબર મૂકી
छेदमा मूल किंमत गुणिया 100 અને જે સૂત્ર પડતર કિંમત નું આપણે લખી દઈએ મૂળ કિંમત વત્તા ખરાચાત ત્યારે કોઈ વસ્તુ પર પેલા ખર્ચ કર્યો હોય આપણે કોઈ પણ સાઇકલ દાખલા તરીકે આપણે સાયકલ લીધી સાયકલ ને પછી આપણે ગમતી નથી આપણે એને વેચવી છે તો એમાં કંઈક ખર્ચ કરવો પડે એમ છે ટાયર નાખવું પડે એમ છે કે સીટ નાખવી પડે એમ છે તો એ વધારાની ખરાચાત પછી એના આધારે તમે એ કોકને વેચો બરોબર તો ત્યારે તમારે ઉપરતર કિંમત ગણવાની રેડી ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ તો એમાં સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો જે છે સ્વાધ્યાય 1.2 નો પહેલો દાખલો જે છે એક વ્યક્તિને તેના પગારમાં 10% નો વધારો મળ્યો બરોબર જો તેનો નવો પગાર 1,54,000 રૂપિયા હોય થયો હોય એ 10% વધારા સાથેનો પગાર છે 1,54,000 તો તેનો મૂળ પગાર શોધો મૂળ પગાર કેટલો છે આપણે ખબર નથી ઈ મૂળ પગાર જે હોય એનો 10% ઈ તમારો 1,54,000 રેડી તો પહેલા આપણે શું કરશું મૂળ પગાર ધારી લઈએ ધારો કે વ્યક્તિનો મૂળ પગાર બરાબર ₹1 હવે આમાં 10% નો વધારો બરોબર પગારમાં થતો વધારો બરાબર x ના 10% આપણે એને ટકા ઉપરની ગણતરી કરીએ તો શું કરીએ છીએ 10x/100 આ બે ગુણાકારને છેદમાં 100 એમ કરીએ છીએ ને રૂપિયા હવે ત્યારે એનો 1,54,000 થાય ને સમજાય જે મૂળ ધારો કે મૂળ પગાર છે 9,000 હવે એમાં 900 નો વધારો થયો આ મૂળ પગાર અને આ 10% વધારો તમે આને 10% કરો ને 9,000 એટલે ₹900 થાય તો આ બે નો સરવાળો એટલે એનો નવો પગાર જાણવો હોય ને 9,900 એમ આપણને નવો પગાર એક પછી 1,54,000 એટલે આ બે નો સરવાળો રેડી આ એ લોકો ને બિંદુ ઉડાડી શકશે ઉડાડો કોઈ નો ઉડાડો તો કઈ ચાલે તો હવે આ સીધી x/10 રૂપિયા રેડી તો ચાલો હવે આપણે શું કરશું નવો પગાર બરાબર નવો પગાર બરાબર x+x/10 અને હવે નવો પગાર તમને આપી પી દીધો છે 1,54,000 બરાબર હવે અહીં આપણે સરવાળો કરીએ હવે તમે મિત્રો 14×11 કરો ને એટલે 154 થાય રેડી હવે 14,000 થયા અને ગુણ્યા 10 તો કેટલા થાય 1,40,000 રૂપિયા એટલે 1,40,000 રૂપિયાનો પગાર હતો 10% વધ્યા એટલે એ પગાર 1,54,000 રેડી ચાલો તો આમ વ્યક્તિનો મૂળ પગાર 1,40,000 ચાલો નેક્સ્ટ દાખલા નંબર 2 ઈ તમને શું કહે છે કે રવિવારે 845 લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી
સોમવારે 169 લોકો જ ગયા કારણ કે રવિવારે રજાનો દિવસ હોય ને એટલે મારા ને તમારા જેવા બધા ચડી ગયા પ્રાણી સંગ્રહાલય જોયા ઓલું કર્યા શકરબાગ જોયા શકરબાગ બરોબર તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો હવે આપણે આમાં શું શોધવાનું છે ટકાવારીમાં ઘટાડો હમણાં મેં તમને પહેલું સૂત્ર લખાવ્યું છે બરોબર તો પહેલા આપણે શું કરશું સંખ્યામાં થતો ઘટાડો એટલે કે રાશિમાં થતો ઘટાડો પછી એના ઉપરથી ટકાવારી તો પહેલા આપણે શું કરશું સંખ્યામાં થતો ઘટાડો 845 માઇનસ 169 845 માઇનસ 169 તો આવેની બાદબાકી કરવાની છે બરોબર એટલે 15 માંથી 9 જાય તો 6 પછી આની ઉપર 3 ની ઉપર 13 13 માંથી 6 જાય તો 7 અને 8 ની ઉપર 7 7 માંથી 1 જાય તો 6 676 જેટલા ઘટી ગયા હવે સૂત્ર કે ટકાવારીમાં ઘટાડો તો ઘટાડો સંખ્યા કેટલો થયો 676 મૂળ કેટલી હતી 845 એને ગુણ્યા 100 હવે આનું તમારે સાદુરૂપ આપવાનું છે તો આનું સાદુરૂપ આપવા માટે ભાગ છે ઉડાડવો પડે બરોબર તો આનો 5 વડે ભાગ આવો તો 16 × 5 = 80 રાઈટ 16 × 5 = 80 5 × 9 = 72 169 × 5 અહીં આવશે 20 × 5 5 × 5 ગયા હવે આનો 13 × 13 થયો 169 આનો 13 વડે ભાગ કરીએ ભાઈ 13 × 5 = 65 એટલે 2 = 26 13 × 2 = 26 13 × 13 = 11 અને 13 × 4 = 52 હવે 4 × 20 એટલે કે 80% 80% લોકો ઘટી ગયા રવિવારે થી સોમવારે હતા રેડી ચાલો નેક્સ્ટ એક દુકાનદાર રૂપિયા 2400 માં 80 વસ્તુ ખરીદી છે અંતે 16% નફા સાથે વેચે છે તો એક વસ્તુની વેચાણ કિંમત શું હવે જો મિત્રો એને 80 વસ્તુ ખરીદી છે 2400 રૂપિયા બરોબર પણ છેલ્લે તમારે એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની છે તો આ દાખલાને બે રીતે કરી શકો કા સૌ પહેલા સૌથી પહેલા ભાગાકાર કરી દો કે એક વસ્તુ એને કેટલામાં ખરીદી તો 2400 / 80 કરો તો જવાબ આવે તમારો 30 પછી એના આધારે તમે વેચાણ કિંમત શોધો તો બી ચાલે અને અથવા પહેલા 80 ની વેચાણ કિંમત શોધી લે પછી ત્યારબાદ આપણે ભાગાકાર કરીને તો બી ચાલે તો પહેલા આપણે શું કરશું કે 80 વસ્તુની ખરીદી કિંમત બરાબર 2400 એના ઉપર અમે નફો મેળવે છે 16% તો પહેલા આપણે શું મેળવવું પડે નફો રૂપિયામાં બરાબર તો નફો રૂપિયામાં બરાબર આના 16% 2400 ને 2400 ના 16% કરો એટલે 2400 × 16/100 બે મીટા ગયા 24 × 16 કરો જાય એટલે કે 384 રૂપિયા એને નફો મેળવો રેડી હવે આના ઉપરની વેચાણ કિંમત તો એ વેચાણ કિંમત તમને 80 વસ્તુની જ મળશે
बराबर तो 80 वस्तु की वेचाण कीमत बराबर 2400 प्लस 384 आखिर एक कीमत 10 नको तो હવે આનો સરવાળો કરો બે એટલે 84 રૂપિયા થાય કેટલો તો આ જે છે એ 80 વસ્તુને કેટલા વેચી હોય 80 વસ્તુ 2884 પણ હવે આપણે એક વસ્તુની વેચાણ કિંમત શોધવાની તેથી એક વસ્તુની વેચાણ કિંમત બરાબર શું કરવાનું 4784 ભાગ્યા 80 રેડી તમે 5 પેન્સિલ 15 રૂપિયા માં વેચી હોય 5 એ 5 તો એક પેન્સિલ નો ભાવ શું 3 રૂપિયા નહી વધે 5 તરી 15 એમ એમ આમ એક 80 વસ્તુ ની વેચાણ કિંમત 2884 છે તો એક વસ્તુ ની આના ભેગા છે સીધો દિશા હવે આપણે એનો ભાગાકાર કરીએ બરોબર એમાં હું ત્યારે મીંડું ધ્યાન માં નથી લેતો હું 8 વડે ભાગાકાર કરું ખાલી 4384 ભાગ્યા 8 મીંડા નો પછી આપણે વહીવટ કરી લઈશું
ખોટ જાય છે 4% તો આપણે ખોટ રૂપિયામાં શોધવું પડે તો ખોટ રૂપિયામાં બરાબર 8000 ના 4% તો શું થાય 8000 * 4 / 100 તો 320 રૂપિયાને ખોટ ગઈ હોય તો એની વેચાણ કિંમત શું થાય વેચાણ કિંમત બરાબર મૂકી માઈનસ ખોટ આમાં માઈનસ થાય જ્યારે ખોટ હોય ને ત્યારે વેચાણ કિંમતમાં માઈનસ કરવાની અને નફો હોય ને ત્યારે પ્લસ કરવાનો બરોબર એ ભૂલાય નહીં તો મૂળ કિંમત 8000 માઈનસ ખોટ 320 તો 8000 માંથી 320 આપણે બાદ કરીએ તો 6380 રૂપિયા એટલે એને 6380 રૂપિયામાં એને વીસીઆર વેચ્યું લીધું તો 8000 રાઈટ હા હવે આપણે ટીવી તો ટીવી ની મૂળ કિંમત કેટલી છે ઈ બી 8000 જ છે ઓકે તો હવે એનો નફો નફો રૂપિયામાં 8000 ના જો નફો કેટલો થાય છે 8% થાય છે તો 8000 * 8 / 100 બે બે મીટર દિયા 640 રૂપિયા હવે એની વેચાણ કિંમત કરી લઈએ તો મૂકી વત્તા નફો મૂકી 8000 અને 8 તો 640 તો 8640 રૂપિયા વેચાણ કિંમત ની કોની ટીવી હવે આપણે બંનેની વેચાણ કિંમત પહેલા શોધવી પડે બંનેની કુલ કારણ કે એને વીસીઆર લીધું 8000 માં અને ટીવી લીધું 8000 માં તો અહીં એને કેટલા રૂપિયા રોક્યા હોય 6000 રૂપિયા અને આ વેચાણ કિંમત 6400 છે આ વેચાણ કિંમત 8400 8640 રૂપિયા તો ઈ વેચાણ કિંમત કુલ કેટલી અને આ મૂળ કિંમત કુલ કેટલી બરોબર તો પહેલા આપણે બંનેની મૂળ કિંમત શોધી લીધી ચાલો ટોટલ મૂકી ટોટલ મૂકી એટલે કે વીસીઆર પ્લસ ટીવી તો વીસીઆર પ્લસ ટીવી એટલે કે 8000 પ્લસ 8000 તો 16000 રૂપિયા હવે ટોટલ વેચી તો ટોટલ વેચી વીસીઆર પ્લસ ટીવી વીસીઆર કેટલી હોય વીસીઆર ની કિંમત કેટલી હોય 7680 પ્લસ ટીવી ની મળી 8640 આ બંને નો સરવાળો 0 8 ને 4 12 6 ને 6 12 ને 13 8 ને 7 15 ને 1 16 હા હવે તમારે આના આધારે નક્કી કરવાનું કે નફો થાય કે ખોટ અને ઈ પાછો ટકામાં શોધવાનું તો હવે શું થશે આ બે નું જો મૂકી વધારે છે કે વેચી તો કે તોય વેચી છે આ કે ઈ 8% હતો ને એટલા માટે અને અંગે રાજા રસ્તે જ છે તેમ કે વી વૈદ છે તો હે ને હા તો નફો પહેલા આપણે રૂપિયામાં શોધવો પડે ને પછી ટકા તો શું થશે વેકી માઇનસ મૂકી 4000 ટાઈમ્સ વી માઇનસ 4000 તો 320 રૂપિયા ની મૂલ્ય વેચા છે 4000 રૂપિયા તો વધે ટાઈમ જેવી વેચા કે છૂટા જેવી કેમ મળે તો નફો ટકામાં નફો રૂપિયામાં છેદમાં મૂકી ગુણ્યા 100 તો નફો રૂપિયામાં તેને કહેવી મૂકી 4000 ગુણ્યા 100 બે બે મીંડા ગયા એક મીંડો એ થઈ ગયું ફોર બે વખતે 2% નફો થયો ખાલી એને છે જો એને ફોર ને 4% કહેવી હા ફોર 4% કહેવી નફો 8% થયો તો આપણને શું થાય કે 8 માંથી 4 જાય તો 4% નફો 2% જાય છે ને આપણને એમ છે કે ફોર 4% ગયો બરોબર અને નફો એને 8% થયો તો નફો વધારે થયો 8% કેટલો 8 માં 4 જાય 4 આવ્યો સર એમ ના આવે રેડી હાલો હવે વળતરના દાખલા ચાલુ થાય છે બરોબર છઠ્ઠા દાખલાથી હા વળતર અમે કાંઈ પણ ખરીદી કરવા જાય બજારમાં એટલે બાયરામ બોર ગયો તમે જોયું હોય તો ડિસ્કાઉન્ટ આટલા ટકા ડિસ્કાઉન્ટ આટલા ટકા સેલ વાળો હોય ખાલી યુનિયન વ્યાપારી એમાં જે જોવા જાય ફેલમાં આટલાની ખાલી આટલામાં અંદર ઉપાડવા
डिस्काउंट दिए तुमने, कोई खोई खाई धंधो करे कोई ना करे ना, तो एना बेच बीजा माल वेचा तो शू करो पैसा छूटा तो बन एम नम जाए एना करता कई ओछा करी जेटला मई जाए रेडी चल। तो दाखला नंबर 6 વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર મળતું હતું, તો ગ્રાહકને એક જોડી જીન્સ રૂપિયા 1450 અને બે શર્ટ દરેકના રૂપિયા 850 ની છાપેલી કિંમત પર કેટલા રૂપિયા આપવા પડશે? રેડી? તો પહેલા આપણે જીન્સ માં કેટલું વળતર મળે છે એ શોધવું પડે અને બુશર્ટ માં કેટલું વળતર મળે છે એ શોધવું પડે। બંને માં બે બુશર્ટ છે 850 ના, સમજાણ? અને એક જોડી જીન્સ એટલે ખાલી પાટલું, જોડી જીન્સ ની કીધી છે એટલે એમ નહીં કે પેન્ટ શર્ટ બે, ખાલી જીન્સ। રેડી? તો પહેલા આપણે શું કરશું ભાઈ, જીન્સ ની છાપી, જીન્સ ની છાપી કેટલી છે? તો કે 1450। હવે એમાં કેટલું વળતર મળે છે? તો કે 10%। તો વળતર બરાબર 1450 ના કેટલા ટકા મળે છે? 10%। તો 1450 ગુણ્યા 10 છેદમાં 100, બે બે મહિના ગુણ્યા જાય એટલે 145 રૂપિયા, બરોબર? એવી રીતના તો હવે તો ગ્રાહકે કેટલા ચૂકવવા પડે, બરોબર? એ જીન્સ કેટલું હતું 1450 માં 10% ડિસ્કાઉન્ટ આપ્યું વેપારીએ, તો એ કેટલા રૂપિયા બાદ થાય? 145। તો જીન્સ ની ચૂકવેલ રકમ બરાબર છાપી માઇનસ વળતર 1450 માઇનસ 145, તો બાદબાકી કરીએ 5 0 13 1350 રૂપિયા ચૂકવવાના, એમાં લખ્યા હતા 1450 પણ કેટલા દેવા પડ્યા? 1350, એમાંથી 5 ન દેવા 1300 રૂપિયા દઈએ। હવે બે શર્ટ એના માટે, તો જો એક શર્ટ ની છાપી કેટલા છે? 850। તેથી બે શર્ટ ના રૂપિયા કેટલા થાય? 850 ગુણ્યા 2 એટલે 1700 રૂપિયા થાય। હવે એનું વળતર, તો વળતર બરાબર 1710 ના, તો 1700 ગુણ્યા 10 છેદમાં 100, બે મહિના જાય 170 રૂપિયા, 170 રૂપિયા એમાં ડિસ્કાઉન્ટ છે। તો સર બે શર્ટ ના ચૂકવેલ રૂપિયા કેટલા થાય? બે શર્ટ ના ચૂકવેલ રૂપિયા છાપી માઇનસ વળતર, છાપી કેટલી? 1700 માઇનસ વળતર કેટલું રહ્યું? 170। 1700 માંથી 170 બાદ કરો 15.3 રૂપિયા। તો હવે ઘટા તો કેટલા ચૂકવવાના રહ્યા? જીન્સ ના 1305 અને બે શર્ટ ના 1530, તો એ બે નો સરવાળો કરો એટલે કુલ કેટલા રૂપિયા દેવાના થાય તમારે, બરોબર? આ ગ્રાહકે ચૂકવવા પડતા કુલ રૂપિયા અથવા કુલ રકમ, તો જીન્સ ના, તો કે જીન્સ ના રૂપિયા પ્લસ બે શર્ટ ના રૂપિયા, તો જીન્સ ના 1305 પ્લસ બે બુશર્ટ ના 1530 લગેલા ને 2835 રૂપિયા, આટલા એને આપવા પડે। પણ ઓમ તમે હિસાબ કરો તો જીન્સ ના 1450 મોકર ડિસ્કાઉન્ટ અને બે શર્ટ ના કેટલા? 1700। તો જો એ કેટલા થાય તમને? 3150 રૂપિયા થાય। પણ એમાંથી કેટલા દેવા પડે? માત્ર 2835 દેવા પડે, તો ડિસ્કાઉન્ટ હવે આમાંથી જો 35 કોઈ ના દેવા 2835 આપણે એ
एमपीए रेडी चार હવે સાતનો દાખલો છે ઈ આપણે અત્યારે ગણતા નથી બરોબર છે એના પછી આઠમો દાખલો આપણે જોઈએ ઓકે દાખલા નંબર 7 થી આપણે અત્યારે કરતા નથી દાખલા નંબર 8 જીએસટી વાળો છે બરોબર जो एक टीवी की कीमत 13000 रुपए है तेमा 12% जीएसटी लगाड़वा आवे छे तो विनोद ने टीवी खरीद हुई तो कितना रुपया हुआ पड़े तो टीवी की मुकी 13000 जीएसटी 12% तो શું પેલા જીએસટી રૂપિયામાં શું લઈએ 13000 ના 12% જીએસટી નું ફૂલ ફોર્મ ગાફિયા સંભાળો દેખામણ ચાલ બોદડુ સાહેબ ટોપી એવા ઘણા બધા જીએસટી ના ફોની ને મેવા ના ત્યારે જીએસટી લાઈવ ઉધ્યાર ઓકે તો 13000 ગુણ્યા 12 13 12 156 એટલે કે 1560 રૂપિયાને વધારા તો હવે ટીવી ખરીદવા ચૂકવવી પડતી રકમ બરાબર 13000 પ્લસ 1560 એટલે મૂકી વત્તા જીએસટી તો કેટલું થાય 14560 રૂપિયા આટલા રૂપિયા દેવા પડે 14560 ત્યારે એ ભાઈને આખા ટીવી હવે આપણે બાકીનું પછી રાખીએ 9મા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આપણે રજા લઈએ ખૂબ ખૂબ ધન્યવાદ